this is Dr. Lalit Badania, motivational speaker, author, journalist, and educational consultant. આજરોજ શરૂ થતી ધોરણ 10 અને 12 ના બોર્ડ ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે આપ સૌને દિલથી શુભેચ્છાઓ. દોસ્તો આજરોજ આપ જે એક્ઝામ દેવા જવાના છો એમની અંદર આપ સૌએ આખું વર્ષ જે તૈયારીઓ કરી છે, આખું વર્ષ જે મહેનત કરી છે, આખું વર્ષ જે અભ્યાસ કર્યો છે, એ પરીક્ષા આપ દેવા જઈ રહ્યા છો ત્યારે આપ સૌ આજની પરીક્ષાને એક ઉત્સવ તરીકે લેશો, એક ઉત્સવ તરીકે સેલિબ્રેટ કરશો. અને ચોક્કસપણે દોસ્તો આપે જેમના માટે 2500 કલાક ખર્ચ્યા છે એ 2500 કલાક પછી આપ જ્યારે એક્ઝામ દેવા જવાના છો ત્યારે આપ સૌને એક અનેરો આનંદ છે, અનેરો ઉત્સુકતા છે. અને આ ઉત્સુકતા સાથે, આ ઉત્સાહ સાથે આ પરીક્ષા દેવા જશો, આત્મવિશ્વાસ સાથે જશો અને તમારી જાત પર ભરોસો રાખીને જશો, ચોક્કસથી આપ આ પરીક્ષાની અંદર અવ્વલ સફળતા મેળવવાના છો એ પૂરો વિશ્વાસ છે. અને આપ સૌ આ શુભેચ્છા સાથે આપ સફળતા મેળવો એવી આશા સહ આપ સૌની અંદર, ખાસ કરી અને આપે જે પણ રિઝલ્ટ લાવવાનું છે એમની અંદર આપની મહેનત, આપનો અભ્યાસક્રમ, આપનો પુરુષાર્થ અને આપણે આખું વર્ષ જે તૈયારીઓ કરી છે દોસ્તો એ મુજબનું રિઝલ્ટ આવે. અને વિશેષ આપના મમ્મી પપ્પાએ આપ પર જોયેલા સ્વપ્નો છે એ મુજબના સ્વપ્નોને સાકાર કરી અને આપ રિઝલ્ટ લાવો એવી આપને શુભેચ્છાઓ. આ શુભેચ્છાઓનું દોસ્તો દિલથી પણ મહત્વ રહ્યું છે, વર્ષોથી ભારતીય સંસ્કૃતિમાં આનું મહત્વ રહ્યું છે. કારણ કે ભારતીય સંસ્કૃતિની અંદર દોસ્તો અગાઉ પણ આપને ખબર છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા ત્યારે વડીલો હોય, ગુરુજનો હોય અને દેવદેવ ઈષ્ટદેવ દેવતાઓ હોય એમના આશીર્વચનો લઈ અને જ્યારે કાર્યને શરૂઆત કરતા ત્યારે અડધી સફળતા એમ જ મળી જતી હોય એમ આજ રોજ આપ પણ જ્યારે રાજ્ય કક્ષાની એક આવી પ્રથમ પરીક્ષા દેવા જઈ રહ્યા છો ત્યારે આપ સૌને પણ અમારી દિલથી શુભેચ્છાઓ. અને આ શુભેચ્છાઓ છે એમના માટે અમે ઘણી વાર કહીએ છીએ કે એ હવાએ મોસમ કા રૂપ બદલ સકતી હૈ, એ હવાએ મોસમ કા રૂપ બદલ સકતી હૈ. તો દોસ્તો યકીન રખીએ હમારી દુઆએ ભી આપકે મુસીબત કે પલ બદલ સકતી હૈ, આપકે મુસીબત કે પલ બદલ સકતી હૈ. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધી બોર્ડ એક્ઝામ વન્સ અગેન. થેન્ક્સ ટુ લોર્ડ.